નર્મદા શુગર ખાતે 60 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઇથેનોલ પ્લાન્ટ નું રાજ્યના ઉપમુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્લાન્ટમાં પ્રતિદિન 40000 લિટર ઇથેનોલ ઉત્પન્ન કરાશે શેરડીના સીધા રસમાંથી ઇથેનોલ બનાવતો પ્લાન્ટ ભારતનો ત્રીજો અને ગુજરાતમાં પ્રથમ નર્મદા જિલ્લામાં બન્યો છે આમ રાજ્યમાં નર્મદા શુગર પ્રથમ હરોળમાં આવી ગઈ છે નર્મદા સુગર ફેક્ટરી ખાતે પહેલા શેરડી પેલાણ બાદ બાય પ્રોડક્ટ તરીકે મોલાસિસ ઉત્પન્ન થતું હતું પરંતુ નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલની ટીમે ઇથેનોલ ડિસ્ટલરી યુનિટ શરૂ કરી રાજ્યમાં આવો પ્રથમ પ્લાન્ટ શરૂ કર્યો છે કેન્દ્ર સરકાર ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરવા માટે પ્રોત્સાહન પણ આપશે તો શેરડીના રસમાંથી પણ ઇથેનોલ બનાવતો દેશનો ત્રીજો અને રાજ્યનો પ્રથમ પ્લાન્ટની તારીફ કરી અને તમામ સુગર ફેક્ટરીઓ નર્મદાનું અનુકરણ કરે તેમ પણ જણાવ્યું હતું ઇથેનોલ બનાવવાની આ ફેક્ટરી છે રોજનું પચાસ હજાર લીટર ઇથેનોલ બનશે સામાન્ય રીતે દેશમાં મોલાસિસમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે આપણે મોલાસિસમાંથી પણ બનાવીશું સાથે સાથે રોજના પાંચસો ટન શેરડીના રસમાંથી પણ ઇથેનોલ બનાવીશું અને દેશમાં આ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવાની હું માનું છું આ બીજું કે ત્રીજા નંબરની આપણી ફેક્ટરી છે આનાથી ખેડૂતોને પણ ફાયદો થશે વિદેશમાંથી જે પેટ્રોલ લાવવાનું હુંડિયામણ વપરાય છે તે બદસે એટલે દેશને પણ ફાયદો થવાનો છે ગુજરાતના સહકારી ખાડ ઉદ્યોગમાં આજે એક નવું સુવર્ણ કામ ઉમેરાયું છે નર્મદા ખાડ ઉદ્યોગ સહકારી મંડળી તરફથી અત્યાર સુધી જે સુગર મિલ ચાલતી હતી એ સુગર મિલ